નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું છું પાયલ બામણિયા. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. બ્રેકિંગ મળી રહ્યા છે વડનગરથી. વડનગર મઢાસના ગામેથી રાષ્ટ્રના ગૌરવ અને શહીદ સૈનિકની ગરિમાને ઠેસ પહોંચે તેવો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મઢાસના ગામથી મળતી માહિતી મુજબ આ ગામના શહીદ જવાનની માતા દ્વારા શહીદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં અમુક સ્થાનિકોએ શહીદ જવાનની પ્રતિમા આગળ સ્વખર્ચે સરકારશ્રીની અટલ ભૂજલ યોજનાનું મોટું બેનર લગાવતા વિવાદ સર્જાયો હતો. આ ગામના યુવાનો દ્વારા આ બોર્ડ કાઢી દેવામાં આવ્યું હતું, તેના પછી પણ અમુક લોકો દ્વારા આ બોર્ડ પાછું લગાવવામાં આવ્યું હતું. સ્થાનિક સત્તાધીશો દ્વારા આ કૃત્ય કર્યા હોવાનું જાણવા મળ્યું છે. તો સ્થાનિક સરપંચની ચૂંટણીને લઈને સામાજિક સમીકરણોને ધ્યાને લઈને સમજી વિચારી વિવાદ ઊભો કરવા માટે બેનર માર્યો હોવાનું એક જાગૃત નાગરિક દ્વારા જાણવા મળ્યું છે. તો બીજી તરફ ગામના નવયુવાનોએ પણ આ શહીદ સૈનિકની પ્રતિમા આગળ જે બેનર લગાવવામાં આવ્યું છે એ વખોડી કાઢવાનો સંકલ્પ કર્યો છે, જેને લઈને વિવાદ સર્જાયો છે. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. માજી શું નામ છે આપણું? મંગુબેન માધાભાઈ રાવળ. રાવળ ગામ મઢાસના. બરાબર. તો આ તમારા દીકરાની જે પ્રતિમા આગળ જે બેનર માર્યું એના વિશે તમે શું કહેવા માગો છો? એના વિશે હું એવું કહેવા માગુ છું કે એ પેલા માધેવ હતું. માધેવ રહ્યો ને એ બે મૂક્યું સ્ટેજ લાઇટ અહીં હતું. આ લોકોનું એવું કેવું થાય છે કોનો કે બ્રાહ્મણોનું, જીતુભાઈ બોમણ એમનું એવું કેવું થાય છે કે તમારા છોકરાનું સ્ટેચ્યુ હોય કેમ મેક્યું? તારે હું આખા સાત વર્ષથી હું એમ કહેતી હતી કે મને કોઈ જગ્યા આલો, કોઈ જગ્યા આલો, આપતા નહોતા. ભાઈ સાત વર્ષો તો એ જગ્યામાં ગલ્લો 40 વર્ષથી બ્રાહ્મણનો પડ્યો હતો. એ ગલ્લા વિશે મેં કીધું, તાર મેં 6000 આલીને ગલ્લો એમને લઈ લીધો. એ લઈ લીધો એટલે મેં એ જગ્યા ખાલી થઈ એટલે મેં એ થળ આ સ્ટેચ્યુ મૂક્યું. અને સ્ટેચ્યુ મૂકીને એ ભાઈને મને ઠેઠ સુધી સાથ આપ્યો. જીતુભાઈ સાથ કેવો આપ્યો? બેન કરો, હું પછી ભાજપવાળા બોલાયો, પછી આ બોલાયો, તાલુકામાં બોલાયો, અહીંથી બોલાયો, એવું બધું કીધું. બરાબર. અને અણી સમય સ્વાગત કરવાનું તેમ થયો એટલે એ ભાઈ મને નોટિસ અપાઈ. કેવી નોટિસ? નોટિસ કેવી અપાઈ કે એ જગ્યા તમારી નથી. તાર મેં 6000 આલી 1.5 વર્ષથી એ જગ્યા રાખી હતી. એ જગ્યા ઉપર આટલી જગ્યા છે, એ સ્ટેચ્યુ મૂક્યું એટલી એટલી જગ્યા ખાલી કર્યું. મેં કીધું આ ભાઈને 40 વર્ષથી મૂક્યું છે, એના ખાતે હશે. તો મેં 6000 આલ્યા એટલી જ જગ્યાના આલીને સ્ટેચ્યુ મૂક્યું. તો મને એમ થયું કે આ છોકરો મારો શ્રીનગર શહીદ થઈ ગયો હતો. શું થયું તમારા છોકરાનું? છોકરાને તમારે શું થયું આર્મીમાં? તો ગોળી વાગી હતી સાહેબ. તો લોકો એવું કહેશે કે અટક આવી દેવું? ના 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 સાહેબ, અટકમાં તો મને કોઈ ભાન નહોતું. હું જે વખત બૂમ પાડતી હતી ને હુમલો કર્યો એવી રીતના એક આ લોકોનું થયું કે અટક આવ્યું છે. અને અટક હોય લખાયું છે, ઇવન તો પાણીમાં ડૂબા તોય શહીદ ગણાય, બરફમાં ડટા તોય શહીદ ગણાય, બરાબર, અને ગોળી વાગે તોય શહીદ ગણાય, કરંટ લાગે તોય શહીદ ગણાય. એ સરકારી ગવર્મેન્ટ છે સાહેબ. મારો ખૂણામ છોકરો મરી નતો જો, બરાબર, એ શ્રીનગર ઉપર ગુલબનમાં મરી ગયો. ચાલુ ડ્યુટી મરી ગયા હે? નોકરી ચાલુ છે ને સાહેબ, 12 તારીખ ઘેર આવવાની હતી, 12 તારીખ લાશ ઘેર આવી. બરાબર. બોલો, ત્રણ બે છોકરા ને એક છોડી છે, એની બૈરી નેની છે. હવે આ પ્રતિમા લગાવી એના આગળ જે બોર્ડ બેનર માર્યું છે એના વિશે શું કહેશો? એના વિશે સાહેબ, એ અને માર્યું અને આ છોકરાનું, મારા છોકરાનું શહીદ થઈ ગયેલાનું દેશ માટે રક્ષણ કરી કરતા કરતા મરી ગયો છે. અમનું કહેવાનું શું થયું કે અમારે રાવણનો છોકરો છે કે મોડલ જોવું નથી, મોઢું જોવું નથી. હા, મારું મેક્યામ ભૂલ થઈ હતી સાહેબ, આથામનું મોઢું મેક્યું, મેં ફેરવી નાખ્યું. બરાબર. આ સ્ટેચ્યુ ગોધી બાપુનું, જવાહરલાલ નેહરુનો બધો સ્ટેચ્યુ, આ ડબડો આ સાઈડ હોય ને આ સાઈડ હોય, મોઢું બદલી નાખ્યું. તો હવે આની પ્રોબ્લેમ હતી એટલે આઈને આડું મેકી દીધું. પેલા જાહેર રસ્તા બાજુ હતું? હા, એ બાજુ આથેમણ હતું. એટલે એ કે મુસલમાન નવાજ પઢીશું આમ છે એ બાજુ ના મુકાય, એટલે મેં ફેરવી નાખ્યું આ સાઈડ, ઉત્તર દખણ ફેરવી નાખ્યું. તો એમને શું તકલીફ થઈ? એ અમુક તકલીફ એ એમને ખબર, મને ખબર નથી સાહેબ. એ અને આડું લાઈન બોર્ડ મેકી દીધું. શું કામ બોર્ડ મેક્યું છે? એ બોર્ડ એમ એમો જ મૂક્યું કે અમારે એનું મોઢું નથી જોવું. રાવણ સિંહ એટલે? રાવણ સિંહ એટલે, અરે સાહેબ, હરિજન હોય, રાવણ હોય, દેશ માટે શહીદ થઈ ગયો તો એ બહાદુર વીર કહેવાય. વીર કહેવાય તો એને કેમ આવી રીતના વિચારીએ? બ્રાહ્મણ સિંહ એટલે
અમારો કોઈ કિંમત જ નહીં, એટલે બ્રાહ્મણોનો વિરોધ છે.